નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. અમારી વિશેષ રજૂઆતમાં વાત કરીશું 16 મે 2014 રોજ લોકસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થયા અને ત્યારબાદ 26 મે 2014 રોજ મોદીએ વડાપ્રધાન પદ ઉપર હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા. મોદી સરકારના 4 વર્ષ 26 મેના રોજ પૂરા થાય છે. છેલ્લા 48 મહિનામાં સરકારે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે, જોકે ઘણા નિર્ણયોમાં તેમને અપેક્ષા પ્રમાણે પરિણામો નથી મળ્યા. નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પણ સવાલ ઊભા થયા છે. તેમ છતાં પણ તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં બીજેપી સરકારે બનાવી છે, જેથી કહી શકાય કે મોદી સરકારને મળી રહ્યો છે જનતાનો પૂરેપૂરો સાથ. પણ શું મોદી સરકાર વર્ષ 2014માં આપેલા તેમના જાહેરનામાનું પૂરેપૂરું અમલ મેળવવામાં સફળ બને છે કે પછી માત્ર બ્રાન્ડિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી લુભાવવામાં આવી રહ્યું છે ભોળી પ્રજાનું ધ્યાન? મોદી સરકારના 48 મહિનાનું આખે આખું રિપોર્ટ કાર્ડ જોઈશું અમારા ખાસ અહેવાલ મોદી સરકારના સરવૈયામાં. વર્ષ 2014માં સત્તામાં આવ્યાની સાથે જ મોદી સરકારે ખાસ એજન્ડા પર પૂરજોરથી કામ કરવાનું શરૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશાળ રાજનૈતિક તજુબાને કારણે સરકારને પહેલા દિવસથી જ ખબર હતી કે સૌથી વધારે ધ્યાન કયા ક્ષેત્રે આપવાનું છે. જો મોદી સરકારના રોડમેપને ગ્રાફિકની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા વડાપ્રધાને જે પ્રકારે મહિલાઓની અપેક્ષા પર વાત કરી, ત્યારબાદ માળખાગત વિકાસ પર વડાપ્રધાને કાર્ય શરૂ કર્યું, ત્યારબાદ મોદી સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નીતિ પર કાર્ય શરૂ કર્યું. મોદી સરકારે ત્યારબાદ ગરીબ કલ્યાણ જેવી યોજનાઓ અમલમાં લાવી, બાદ મોદી સરકારે યુવા ધન વિકાસને લઈને કાર્યો શરૂ કર્યા. મોદી સરકારે મહિલાઓની અપેક્ષાને લઈને કાર્યો શરૂ કર્યા, ત્યારબાદ મોદી સરકારે માળખાગત વિકાસને ધ્યાને રાખી કાર્ય શરૂ કર્યું, તો ભ્રષ્ટાચાર વિરોધી નીતિને પણ ધ્યાનમાં રાખી બાદ મોદી સરકારે ગરીબ કલ્યાણ તેમજ વિવિધ યોજનાઓને પણ ધ્યાને લઈ કાર્ય શરૂ કર્યા. તો અચ્છે દિનના વાયદા સાથે ચાલુ કરાય મોદી સરકારને હાલ 4 વર્ષ થવા આવ્યા છે. તો કેવા રહ્યા છે આ 48 મહિનાઓ જોઈએ ખાસ રિપોર્ટમાં. મોદીનો અચ્છે દિનનો વાયદો. સર્જિકલ સ્ટ્રાઇક અને નોટબંધીનો નિર્ણય, જીએસટી બિલ પાસ કરાયું. મોદીએ દેશને અચ્છે દિનનો વાયદો કર્યો, પરંતુ સરકારે કરેલા વાયદા નિભાવવાની કોશિશ સાથે બીજા કામ કરી આમ જનતાનું ધ્યાન દોર્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક કરીને મોદીએ પાકિસ્તાન તરફી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું. બીજો આવો એક ક્રાંતિકારી નિર્ણય, કાળા નાણાંને બહાર લાવવા માટે નોટબંધીનો નિર્ણય લીધો, જેના પરિણામે ધીરે ધીરે સામે આવશે. આવું જ જીએસટી બિલ પણ પાસ કરાવવા અંગેનો નિર્ણય પણ કહી શકાય. 2014માં વિશાળ બહુમત સાથે કેન્દ્રીય સત્તામાં મોદી સરકાર. કોંગ્રેસે લગાવ્યો સૂટબૂટવાળી સરકારનો આરોપ. ચૂંટણી દર 5 વર્ષે પ્રજાને સંવિધાન તરફથી આપેલી સત્તાના હિસાબે અધિકાર મળે છે. ચયન કરવાનું કે આવનારા 5 વર્ષોમાં કોણ સત્તા સંભાળશે. છેલ્લે 2014માં પ્રજાએ આ સત્તાનો ઉપયોગ કરી નરેન્દ્ર મોદીને સરકાર સંભાળવાની જવાબદારી આપી. એવું કહેવાય છે કે રાજકારણમાં જે લોકો પોતાની ભૂલોને ઓળખી લે અને સમય રહેતા તેને સુધારી પણ લે તે જ સફળ થતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કંઈક આવું જ કર્યું છે. વર્ષ 2014માં વિશાળ બહુમત સાથે કેન્દ્રીય સત્તામાં આવેલી મોદી સરકાર પર 1 વર્ષની અંદર સૂટબૂટવાળી સરકારનો આરોપ લગાવ્યો.
જેને કારણે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટવા લાગ્યો હતો. મોદીવાદી નીતિનો પણ લાગ્યો આરોપ. મોદીએ અનેક ધારણાઓને પાડી ખોટી. સરકારના નિર્ણય ગરીબ માટે હિતાકારી પણ બન્યા. જનધારણા એવી પણ બંધાઈ રહી હતી કે મોદી સરકારની આસપાસ અમુક ખાસ મૂડીવાદીઓનો જમાવડો લાગ્યો છે અને સરકારનું પ્રાથમિકતા તેમને ફાયદો પહોંચાડવાની છે. જોકે મોદીએ આ ધારણાને સમય રહેતા જ ઓળખી લીધી અને પોતાની ઇમેજનું મેકઓવર કરી લીધું. પોતાની સરકારના દરેક નિર્ણયને ગરીબોના હિતો સાથે જોડી દીધા અને સરકારની ઇમેજ ગરીબ કલ્યાણવાળી બનાવી દીધી. તેમની યોજનાઓ ગરીબો સાથે જોડાવા લાગી, ત્યાં સુધી કે યુપીએ સરકારે શરૂ કરેલી ગરીબલક્ષી યોજનાઓ પણ ચાલુ રાખવામાં આવી. તો જે ગ્રામીણ રોજગાર યોજનાની લોકલુભાવન નીતિઓનું અસફળતાનું સ્મારક ગણાવવામાં આવતી હતી, એ જ યોજના પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો. આ બધાનો ફાયદો નોટબંધી જેવા મોટા નિર્ણય વખતે થયો. એ વખતે પણ મોટાભાગના લોકો મોદીના પક્ષમાં જોવા મળ્યા. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. તો મોદી સરકારના ચાર વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અનેક નોટબંધી અને જીએસટી જેવા મહત્વના નિર્ણયો કર્યા, તો સાથે જ ડિજિટલ ઇન્ડિયા તેમજ વિકાસની પણ વાતો કરી. શું હતી યોજનાઓ, ચાર વર્ષ દરમિયાન કેવા રહ્યા પીએમ મોદીના નિર્ણયો, જોઈશું રિપોર્ટમાં. ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટે કટિબદ્ધ મોદી. મોદી સરકારના 48 મહિનાનું રિપોર્ટ કાર્ડ. નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઇક પર વિપક્ષના વાર. ચૂંટણીમાં મળેલી જીત પણ બની વિપક્ષ માટે સવાલ. 16 મે 2014 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ત્યારબાદ 26 મે 2014 ના રોજ મોદીએ વડાપ્રધાન પદે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. મોદી સરકારના ચાર વર્ષ 26 મે ના રોજ પૂરા થાય છે. છેલ્લા 48 મહિનામાં સરકારે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. જોકે ઘણા નિર્ણયોમાં તેમને અપેક્ષા પ્રમાણે પરિણામો નથી મળ્યા. નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પણ સવાલ ઉભા થયા છે. તેમ છતાં તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં બીજેપીએ સરકાર બનાવી છે. 18 સપ્ટેમ્બર 2016 રોજ 4 આતંકીઓએ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઇન્ડિયન આર્મીના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. તેમાં 18 જવાન શહીદ થઈ ગયા હતા. 4 આતંકીઓ પણ મૃત્યુ પામ્યા હતા. તેના જવાબમાં 28 સપ્ટેમ્બર 2016 રોજ આર્મીએ LOC ક્રોસ કરીને આતંકીઓના કેમ્પ તોડી પાડ્યા હતા. ઓપરેશન 4 કલાક ચાલ્યું હતું. જનતાએ મોદી સરકારની હિંમતના વખાણ કર્યા, પરંતુ અંતે સીમા પર ઘર્ષણ વધી ગયું. નોટબંધી બન્યો સૌથી મોટો નિર્ણય. રાતોરાત બંધ કરાઈ 501,000 ની નોટો. લોકોનો ભોગવી પડી અનેક સમસ્યાઓ. કાળા નાણાં વિરુદ્ધ મોદી સરકારનું સૌથી મોટું પગલું. 8 નવેમ્બર 2016 રાત્રે 12 વાગ્યાથી 15 લાખ કરોડના 501,000 ની નોટનું ચલણ બંધ કરી દેવામાં આવ્યું. બ્લેક મની અને નકલી કરન્સી અટકાવવા માટે 501,000 ની નોટનું ચલણ બંધ કરી દેવાયું. આ પહેલા 1978માં 10,000 ની નોટ બંધ કરી દેવામાં આવી હતી. નોટબંધીનો હેતુ સંપૂર્ણ રીતે સફળ થયો નહીં. રિયલ એસ્ટેટ ટેરરિઝમ ફંડિંગમાં અમુક હદ સુધી રોક લગાવવાનું શક્ય થયું. સરકારે અંદાજ હતો કે બ્લેક મની અને નકલી કરન્સીના રૂપમાં જમા પૈસા બેંકમાં પરત આવશે નહીં, પરંતુ તેવું થયું નહીં. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. 8 નવંબર 2016 કી રાત્રિ કો 12 બજે સે વર્તમાન મે જારી 500 રૂપિયે और 1,000 रुपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी. 500
और 1000 रुपये के पुरानी नोटों के जरिए लेन देन की व्यवस्था आज मध्यरात्रि से उपलब्ध नहीं होगी। भ्रष्टाचार, काले धन और जाली नोट के कारोबार में लिप्त देश विरोधी और समाज विरोधी तत्वों के पास मौजूद 500 रुपये 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे। ऐसे नागरिक जो संपत्ति मेहनत और ईमानदारी से कमा रहे हैं, उनके हितों की और उनके हक की पूरी रक्षा की जाएगी। ध्यान रहे कि 100 रुपये 50 रुपये 20 रुपये 10 रुपये 5 रुपये 2 रुपये और 1 रुपया का नोट और सभी सिक्के नियमित है और लेन देन के लिए उपयोग हो सकते हैं, उस पर कोई रोक नहीं है। हमारे यह कदम देश में भ्रष्टाचार, काला धन एवं जाली नोट के खिलाफ हम जो लड़ाई लड़ रहे हैं, सामान्य नागरिक जो लड़ाई लड़ रहा है, उसको इससे ताकत मिलने वाली है। तो जे देश ने 70% जनसंख्या आवक माटे परोक्ष के प्रत्यक्ष रूप थी कृषि पर निर्भर होय, त्यां खेडूत हितनो ख्याल अवगणी शकाय तेम न होय, अने आ वात ने वडाप्रधान मोदी केन्द्रमां आवतानी साथे समझी गया, ज्यां खेडूतोने पछात अने अभण तरीके गणवामां आवता हता। तो तेनी जग्याए हाल देशमां ખેડૂતોની સ્થિતિમાં પણ સુધાર આવ્યો છે। તો શું હતી મોદી સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિ, જોઈએ ખાસ રિપોર્ટમાં। દેશના ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરવાનું ધ્યેય, ટેકાના ભાવે પાકની ખરીદી, ખેડૂતોને પાક ઉપર વીમો, સબસિડીથી વ્યાજે ધિરાણની વ્યવસ્થા, ખેડૂતો અને ગ્રામીણ પ્રજાના હિતને ખાસ ધ્યાનમાં લઈને કૃષિ અને ગ્રામીણ વિકાસલક્ષી નીતિઓનું અમલીકરણ કરાયું, જે દેશની 70% જનસંખ્યા આવક માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપથી કૃષિ ઉપર નિર્ભર હોય, ત્યાં ખેડૂત હિતનો ખ્યાલ અવગણી શકાય તેમ ન હોય, અને આ વાતને વડાપ્રધાન મોદી કેન્દ્રમાં આવતાની સાથે જ સમજી ગયા। જ્યાં ખેડૂતોને પછાત અને અભણ તરીકે ગણવામાં આવતા હતા, તેની જગ્યાએ હાલ દેશમાં ખેડૂતોની સ્થિતિમાં સુધાર આવ્યો છે। ખેડૂતો સમૃદ્ધ બન્યા છે, તો સાથે જ તેમને પાકનું ઉચ્ચ વળતર પણ મળવાનું શરૂ થયું છે। પરંતુ આમાં અપવાદ સ્વરૂપે જોવા જઈએ તો સરકારી રાહતો અને સરકાર તરફથી મળતી સેવાઓ સીધા ખેડૂતો પાસે પહોંચવાની જગ્યાએ પહેલા વચોટિયા પાસે પહોંચી જાય છે, અને આવા વચેટિયાઓ સરકારી રાહતને પોતાના હિત માટે વેડફી નાખે છે, અને અંતે ખેડૂતોને ફરીથી ખાલી હાથ ઊભા થવાનો વારો આવે છે। વિજ્ઞાનનો સહારો લઈ કૃષિમાં વિકાસ, પશુપાલનને ઘરે ઘરે પહોંચાડવા યોજનાઓ ગઠન, વૃક્ષોની ખેતીથી ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો, મોદી સરકારે ખેડૂતો સાથે સંવાદ કરી કૃષિ વૈજ્ઞાનિકોને ગામડે મોકલીને ખેતીને સમૃદ્ધ કરી છે। તો સાથે જ કૃષિ મહોત્સવથી ખેડૂતોની મૂંઝવણો અને મુશ્કેલીઓનો ઉકેલ સરકાર લાવી છે। સરકારે ગામડાઓની બધી જ આર્થિક શક્તિને એકત્રિત કરી કૃષિ ક્ષેત્રે ગ્રામ્ય ક્રાંતિ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો। આદિવાસી ગામોમાં પશુપાલનને ઘરે ઘરે પહોંચાડવા યોજનાઓ બનાવાઈ, કે જેના થકી આજે આદિવાસી કિસાન પરિવારની નારી શક્તિએ હવે દૂધના વેપારમાં પોતાનું સામર્થ્ય પુરવાર કર્યું છે। નિયમિત ખેતી, પશુ ઉછેર દ્વારા દૂધ ઉદ્યોગ અને વૃક્ષોની ખેતીથી ખેડૂતોની સમૃદ્ધિમાં પણ વધારો થયો છે। મોટા પાયે શીત કેન્દ્રોની સ્થાપના, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણની વ્યવસ્થા,
કિસાનોને બેન્કિંગની સેવાઓનો લાભ મળે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ. દેશના કિસાનને મળ્યો બેન્કિંગ સેક્ટરની સેવાઓનો લાભ. દૂધની જાળવણી કરવા કરોડોના ખર્ચે, શીત કેન્દ્ર જ નહીં, ગામે ગામ ચિલિંગ પ્લાન્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે. મોટા પોંઢાનું શીત કેન્દ્ર વિસ્તારમાં સીમાચિહ્ન બની જશે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, જમીન જાળવણી, સોઇલ હેલ્થ કાર્ડ, ખેત ઉપજનું છેતરપિંડી વગરનું માર્કેટિંગ વગેરે મુદ્દાએ પણ સરકારે પગલાઓ ભર્યા છે. કિસાનોને બેન્કિંગની સેવાઓનું લાભ સરળતાથી મળે અને કિસાન વર્ગ લોન સાથે વીમા જેવી બેન્કિંગની સુવિધાઓનો ઉપયોગ કરી શકે તેના માટે સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી. કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે હાલ દેશના કિસાનો બેન્કિંગ સેક્ટરની સેવાઓનો લાભ મેળવી રહ્યા છે. એપીએમસીના વહીવટમાં પારદર્શિતા સ્થપાઈ. સત્તામાં આવ્યાના પ્રથમ માસમાં જ વડાપ્રધાને નર્મદા દરવાજા બંધ કર્યા. સિંચાઈ માટે પર્યાપ્ત માત્રામાં પાણીની વ્યવસ્થા કરાઈ. બારમાસી પાકનો ઉત્પાદન માટે નર્મદાને ઘરે ઘરે પહોંચાડી. એપીએમસીના વહીવટમાં પારદર્શિતાને કારણે કોઈ પણ વ્યક્તિ બજાર સમિતિના લાયસન્સ વિના ફળ શાકભાજી ખરીદી શકે છે અને ખેડૂતોને સ્પર્ધાત્મક ભાવ મળે છે. મોદી સરકારનો દેશના ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરવાનું ધ્યેય સત્તામાં આવ્યાના પ્રથમ મહિનામાં જ વડાપ્રધાન મોદીએ નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાની પરવાનગી આપી, જેથી ખેડૂતોની સિંચાઈ માટે પર્યાપ્ત માત્રામાં પાણી મળે તો સાથે જ ખેડૂતો બારમાસી પાક લઈ શકે તેવી સુદૃઢ યોજના બનાવી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. તમારા સંવાદદાતાએ 4 વર્ષ દરમિયાન મહિલાઓને કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો છે તેના વિશે ચિતાર મેળવ્યો, શું છે જાણ્યું. મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આ કેવી રહી સરકાર 4 વર્ષની તે બાબતે વાત કરવા આપણી સાથે કેટલીક જે મહિલાઓ છે તે છે, તેમની સાથે વાત કરીશું. અને સૌથી પહેલાં તો 4 વર્ષ પૂરા થવા બદલ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આ સિવાય મહિલાઓ માટે તો એમણે ખરેખર ખૂબ સારા કાર્યો કર્યા છે. સૌથી પહેલાં તો અમારી જે મુસ્લિમ બહેનો છે એ લોકોને પોતાનો જે પર્સનલ સંબંધ હોય કે ફેમિલીનો જે પ્રોબ્લેમ હતો એ સૌથી મોટો હતો કે 3 તલાકનો. હવે સ્વાભાવિક છે, એનું એક પરિવાર છોડીને માતા પિતાના ઘરેથી એ આવી હોય અને આ રીતનો સામનો કરવો પડે, અને પોતાની એક જે પોતાની વ્યવસ્થા છે એના જે સમાજની એના કારણે એને પોતાને જે ભોગવવું પડતું હતું એમાંથી એને મુક્તિ મળી છે. 3 તલાકનો જે કાયદો રદ થયો છે એનાથી, એની માટે હું મુસ્લિમ બહેનોને પણ અભિનંદન આપવા માંગુ છું. અને આ સિવાય છે આપણી ઉજ્જવલા યોજના, જેમાં ખરેખર આપણે જે બળતણથી જે બહેનોની આંખોને નુકસાન થાય, એમના સ્વાસ્થ્યને નુકસાન થતું હતું, એમના ફેફસામાં પણ જે તકલીફ પડતી હતી, આવી નાની નાની વસ્તુઓને ધ્યાનમાં લઈને પણ બહેનો માટે જે કાયદો નવું યોજનાઓ શરૂ કરી છે, નવા કાયદાઓ શરૂ કર્યા છે, એની માટે હું ખરેખર ખૂબ જ આભારી છું મોદી સાહેબની. અને આ સિવાય બીજી પણ એક બહુ જ મહત્ત્વની યોજનાઓ છે કે એક ખાસ તો આપણે વાત્સલ્ય યોજના અને મા અમૃતમ યોજના. તો ત્યારે આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ મને આપશો રજા. નમસ્કાર.